હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારે મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. જો ફ્રેન્ડ્સ હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવાળા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે કોટિકોણ ત્રિકોણમિતિય ગુણોત્તરોના આધારે આપણે દાખલા ભણ્યા હતા. આ વિડીયોમાં આપણે એક નવો ટોપિક અને છેલ્લો ટોપિકની વાત કરવાના છીએ. આ ચેપ્ટરના છેલ્લા ટોપિકની વાત કરવાના છીએ. ત્રિકોણમિતિય નિત્યસમૂહ. અત્યાર સુધી આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણ્યા, કોટિકોણ ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણ્યા. આજે ત્રિકોણમિતિય નિત્યસમૂહની અભ્યાસ કરવાનો છે કે કોસ સ્ક્વેર એ જો આ ત્રણ જ નિત્યસમૂહ છે. આ ત્રણ નિત્યસમૂહને આધારે આપણા અલગ અલગ નિત્યસમૂહ નીકળશે. બરાબર છે? જો કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ ઇક્વલ ટુ વન. કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ ઇક્વલ ટુ વન. કોટિકોણ ત્રિકોણમિતિય ગુણોત્તરોમાં ત્રણ જોડ હતી. મેં તમને કીધું હતું કઈ જોડ છે? ત્રણ જોડ હતી. કઈ કઈ? સાઇન કોસ, ટેન કોટ અને કોસેક સેક. સાઇન કોસ, ટેન કોટ, કોસેક સેક. એ વિડીયો ના જોયો હોય અને આની સંગ આ ચેપ્ટરના બીજા વિડીયો ના જોયો હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. બરાબર છે? તો એમાં મેં તમને એવું કીધું હતું કે ત્રણ જોડ છે અને આમાં કઈ કઈ જોડ છે તમે જુઓ. સાઇન કોસ પહેલી જોડ, ટેન સેક, ટેન સેક બીજી જોડ અને કોટ કોસેક. મતલબ આપણો સૌથી પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર સાઇન કોસ ટેન કોસેક સેક કોટ, જેમાં સાઇન અને કોસેકની જોડી, એટલે કે સાઇન કોસેક એકબીજાના વ્યસ્ત હતા. યાદ રાખવાની ટ્રીક છે ને? સાઇન કોસેક એકબીજાના વ્યસ્ત હતા. આ પહેલી જોડ હતી, બીજી જોડ હતી કોસ સેક. આ ખાલી ત્રિકોણમિતિય ગુણોત્તરો પહેલા પાર્ટની વાત કરું છું. શરૂઆત કોસેક કોસ સેક, બરાબર છે, અને ટેન કોટ. આ ત્રણ હતા, બરાબર છે? આ ત્રણની એક એક જોડ હતી. અને બીજો જે આપણે કોટિકોણ ત્રિકોણમિતિય ગુણોત્તરોનો અભ્યાસ કર્યો હતો એમાં ત્રણ જોડ, જે મેં તમને હમણાં કીધી, કે સાઇન કોસ, સાઇન કોસ, સાઇન કોસ ટેન કોટ અને સાઇન કોસ ટેન કોટ અને વચ્ચું ગયું સેક કોસે. અને જે હમણાં આવે છે આર્યું, એમાં ત્રણ જોડીઓ કઈ છે? બધી અલગ છે. કઈ? સાઇન કોસ તો જેમ છે તેમના તેમ, સાઇન કોસ, પછી આવશે ટેન સેક અને કોસ સેક કોટ. આ તમને બસ યાદ રાખવાનું છે. જો તમને આ ત્રણમાં ખબર પડી ગઈ એટલે સમજી લો તમારું ચેપ્ટર કમ્પ્લીટ છે. બરાબર છે? આ ત્રણ વસ્તુ તમને યાદ રાખવાની. આ હું એટલા માટે અત્યારે કરાવી રહ્યો છું કે કારણ કે સ્વાધ્યાયના ખાલી પહેલા ચાર દાખલા આમાંથી પૂછવાના છે, નહીં તો આના પછી સ્વાધ્યાયમાં તમે જુઓ, સ્વાધ્યાય 8.4 સૌથી છેલ્લો સ્વાધ્યાય, એમાં તમે જુઓ તો પાંચ દાખલા છે, જેમાંથી સૌથી છેલ્લો જે દાખલો છે પાંચમો દાખલો, બરાબર છે, એ આખો કટ થઈ ગયો છે. જે આઠમાં જે તમારા માટે મેં 2021 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, બહુ અઘરો દાખલો હતો સાબિતીનો, જે આખો કટ થઈ ગયો, જેમાં આઠ દાખલા છે. બરાબર છે? એટલે 8-10 દાખલા છે જે કટ થઈ ગયા છે, જે ખૂબ જ સારી વાત ગણાય. પરંતુ ચાર દાખલા જે રહ્યા છે તે ગણવા માટે હું આ કરાઈ રહ્યો છું, નહીં તો આની પણ જરૂર નથી. બરાબર છે? જો ફરી તમે ત્રણ વસ્તુનો ભેદ સમજો. સૌથી પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તરોનો આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર છે? એમાં આપણે શું કીધું? સાઇન કોસેક એકબીજાનો વ્યસ, કોસ સેક એકબીજાનો વ્યસ, ટેન કોટ એકબીજાનો વ્યસ. પછી કોટિકોણ ત્રિકોણમિતિય ગુણોત્તર 90 વાળું, તો એમાં આપણે શું કીધું હતું? સાઇન કોસ, એટલે કે સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા, કોસ થીટા ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ થીટા. તે જ રીતે ટેન કોટની જોડી હતી અને સેક થીટા ઇક્વલ ટુ કોસેક 90 માઇનસ થીટા અને કોસેક થીટા ઇક્વલ ટુ સેક 90 માઇનસ થીટા. જ્યારે આમાં શું છે? આમાં સંપૂર્ણ અલગ છે. સાઇન કોસ, ટેન સેક અને કોટ કોસેક. બરાબર છે? એટલે એ રીતે યાદ રાખવાનું, કારણ કે ટેન અને કોટની જોડી બંનેમાં એક સરખી છે, જ્યારે આમાં અલગ છે. એ તમને ખાલી જોવાનું છે, બીજું કશું નહીં. બરાબર? જો ફરી સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વન. બરાબર છે? તમે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અથવા તો કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ ઇક્વલ ટુ વન તમે કહી શકો. બીજો નિત્યસમ, વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ. વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ. જ્યારે આમાં એવું નથી. કેટલાક સ્ટુડન્ટો યાદ રાખે, ટેન સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ ઇક્વલ ટુ વન યાદ રાખે છે. સૌથી પહેલા પહેલા બંનેનો સરવાળો એને એક થાય, પછી એક પ્લસ આપણા ટેન નો સરવાળો અને એનું સેક સ્ક્વેર થાય, અને જે છેલ્લું છે કોટ સ્ક્વેર એ પ્લસ વન ઇક્વલ ટુ કોસ. આને યાદ રાખવાની ટ્રીક જોઈએ આપણે. સૌથી પહેલા આને યાદ રાખવાની ટ્રીક જોઈએ. બરાબર છે?
આને પહેલા ભૂસી દઈએ. આપણો સૌથી પહેલો પાર્ટ તમે યાદ રાખો આપણી ચેનલનો, સાઈન કોસ ટેન કોસેક સેક કોટ. સાઈન કોસ ટેન કોસેક સેક કોટ. હવે તમને કઈ ત્રણ જોડી આની યાદ રાખવાની છે? મેં તમને જેમ કીધું એ તો કમ્પલસરી યાદ રાખવી પડશે, બરાબર છે? તો કઈ કઈ જોડી છે? સાઈન કોસ ટેન સેક અને કોસેક કોટ, બરાબર છે? આ જોડી છે. તો સૌથી પહેલા તમને સરવાળો કરવાનો, જેનો જવાબ એક આવે છે. પછી ટેન સેક માં શું કરવાનું છે? તો તમે જોઈ શકો છો, પહેલા સરવાળો કરવાનો છે 1 + 10, એમાં આ બાજુ ડાબી બાજુ તમને સરવાળો કરવાનો છે. એટલે કે અહીં તમને આમ કરવાનું છે, બરાબર છે? અહીં તમને આમ કરવાનું છે, ઓકે? અને ત્રીજામાં પણ એવું જ છે, અહીં તમને આમ કરવાનું છે. તો આ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે અહીં 1 + cot² θ લખો અથવા તો cot² θ + 1 લખો, બધું સેમ જ. કારણ કે 5 + 2 કરો કે 2 + 5 કરો, બધું સેમ જ થાય. માટે પહેલા તમને શું કરવાનું? સાઈન કોસ નો સરવાળો કરીને એક લખવાનો, બરાબર. પછી ટેન સેક ની જોડીમાં તમને 10 + 1 કરવાનું. 10 અને સેક ની આપણી જોડી છે તેમાં 10 + 1 નો જવાબ સેક લાવવાનો છે, બરાબર છે? સ્ક્વેર તમને આમાં ખાલી યાદ રાખવાનું છે, બીજું કશું જ યાદ રાખવાનું નથી. અને ત્રીજું એમાં પણ તેવું જ કે કોસેક અને જે કોટ ની જોડી છે તેમાં ખાસ કરીને કોટ માં પ્લસ ઉમેરીને કોસેક આવે, ખાલી આ યાદ રાખવાનું. કેટલાક સ્ટુડન્ટ શું કરે, sec+1 = tan² લખી દે, અથવા તો cosec² θ + 1 = cot² θ લખી દે છે. માટે આમ આપણી ત્રણ રીતો થઈ. કેટલી રીતો થઈ? ત્રણ રીતો થઈ. ત્રણ સૂત્રો નિત્ય સમૂહ તમે જેમ કહો તે થયા. હવે આ ત્રણ નિત્ય સમૂહ પરથી આપણને અલગ નિત્ય સમૂહ બનાવે છે. જો કઈ રીતે, કઈ રીતે આપણને અલગ નિત્ય સમૂહ બનાવે છે? અહીં આપણે શું છે, cos² + sin² = 1 છે. હવે હું આ સાઈન સ્ક્વેર એને પહેલી બાજુ લઈ જાઉં તો શું થશે? cos² = આ સાઈન સ્ક્વેર પહેલી બાજુ જતો હતો, માઇનસ થઈ જાય 1 - sin² આ મેં શું કર્યું, જ્યારે આપણને સાઈન અને કોસ આપેલો હોય ત્યારે આપણને, સોરી, જ્યારે આપણને ફક્ત સાઈન થીટા આપેલો હોય ત્યારે જો કોસ થીટા શોધવો હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. તે જ રીતે સાઈનને આપણે કરતા બનાવીએ sin²θ = 1 - cos²θ, ઓકે? તો એકદમ ઇઝી ત્રણ સૂત્રો થઈ ગયા, sin²θ + cos²θ = 1. એ જ રીતે cos²θ = 1 - sin²θ અને sin²θ = 1 - cos²θ. તે જ રીતે આની ઉપરથી પણ જોઈએ કે tan²θ ને જો હું કરતા બનાવું tan²θ = tan ની જોડી ગઈ sec, તો અહીંયા એક પ્લસ, અહીંયા પ્લસ જોડાયેલો તો પેલી બાજુ શું થાય, -sec²θ માંથી, અથવા sec² - 1. તમને પ્લસ વન ની એક જે છે અહીં બધામાં એક જે આપેલો એ તમને ખાસ કરીને યાદ રાખવાનું છે. તે જ રીતે બીજું સૂત્ર sec ઉપરથી જોઈએ, તો આપણે sec ને તો કરતા બનાવેલ જ છે, એટલે આમાં sec ની જરૂર પડશે નહીં. તે જ રીતે ત્રીજું જોઈએ આપણે અહીંયા, તો cot² ને આપણે લઈએ, cot² θ = આમાં પણ 1 + કરાયેલો છે, તો આની બીજી જોડી કઈ હતી, આનો એક બીજો ગુણોત્તર કયો હતો, cosec θ, અથવા cosec² - 1. તો આપણને ફક્ત આ ત્રણ સૂત્રો ઉપરથી આ ત્રણ સૂત્રો મળે છે જે તમને યાદ રાખવાના છે, બરાબર છે? જો સાઈન કોસ બંનેનો સરવાળો કરી એનો એક થઈ જાય, બીજું ટેન સેક જેમાં 1 + tan²θ = sec²θ, બરાબર. અને ત્રીજો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ cot² θ + 1 = cosec²θ. તો આ તમે યાદ રાખો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આની સંગતના દાખલા જોઈશું. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને પણ જરૂરથી અચૂકથી શેર કરજો જો તમને એમને ના આવડ્યું હોય, બરાબર છે? ત્રણ જ જોડી છે અને એ ત્રણ જોડી ઉપરથી ચાર દાખલા છે જે આપણા સ્વાધ્યાયમાં આપેલા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં અને આની સંગતના દાખલા સાથે.